નમસ્કાર મિત્રો, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે તાપી જિલ્લામાં વાલોડ પાસે આવેલ વેડસીના વડલા તરીકે ઓળખાતા આ જુગતરામની સંસ્થામાં મુલાકાતે જઈ રહ્યા છીએ. ચાલો જુગતરામ દવે એમના કાર્યને માણીએ. અશોક વાટિકા આટલે સાહેબ, એક લીમડો હતો બહુ ધડધડ અને બહુ જ મોટો, એને નામ જ એમને એ સરદાર લીમડો આપેલો. એ લીમડો વાતાવરણની વાવાઝોડાને કારણે નીકળી જાય, છૂટે પડી ગયો, પણ ત્યાર પછી એની આ સ્મૃતિમાં પાછો બીજો નાલો નાખી દીધો. પણ સરદાર પટેલ જે છે એ અહીંયા શરૂઆતના પ્રમુખ, શરૂઆતના પહેલા પ્રમુખ આ આશ્રમમાં સુરદર્શન વેઠી જે છે એ ટ્રસ્ટના શરૂઆતના પહેલા પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે એમનું એ પોતે અહીંયા ત્યારે ત્યાર પછી બારડોલીમાં કંઈ સત્યાગ્રહ હતો તેની કામગીરી, એના માટે કોઈક ચર્ચા વિચારણા કરવાની હોય, કારણ કે 1924માં તો આ સંસ્થાની શરૂઆત થઈ ગઈ હતી, એમની સ્થાપના થઈ ચૂકી હતી. અને ત્યાર પછી કેટલાક સ્વાતંત્ર્યના પ્રોગ્રામો કાર્યક્રમો ઘડવા એના માટે આ આશ્રમ એક નિમિત્ત બન્યો, અને આશ્રમે એમાં મોટા ભાગનું યોગદાન, ઘણું બધું યોગદાન આપ્યું છે. અને અહીંયા જે લીમડો હતો એટલે જ્યારે જ્યારે અહીંયા એ લીમડા પાસે સરદારની એક અત્યારે થોડા સમય પહેલાં મૂવી એક બહાર પડી, તો એ મૂવીનો જે એના જે મુખ્ય અભિનેતા છે પરેશ રાવલ, એ પોતે પણ અહીંયા આવીને આ સ્થળ પર, આ જ જગ્યા પર બેસીને, આ જગ્યા પર એમનું સરદારની ભૂમિકામાં અભિવાદન થયું. અને પછી એ ટૂંકમાં એ મૂવીની સ્ટાર્ટિંગમાં પ્રસંગો થાય તો ત્યારે એ મોટાભાગના પ્રસંગો, બધા જ પ્રસંગો એ અહીંયા કરવાના. એ પછી વિદ્યાર્થીઓ માટેના કોઈ કેળવણીના પ્રોગ્રામ હોય, સંસ્થાના પોતાના ગોઠવાયેલા કંઈ પ્રોગ્રામ હોય, બહારના કોઈક બધા કેમ્પો હોય, શિક્ષણને લગતા, આરોગ્યને લગતા એ બધા કેમ્પો હોય, તો એ બધા જ બધી જ ગોઠવણી એના માટે લાઈવ મંડપ તરીકે આ એક અશોક વાટિકા અહીંયા કામ કરે છે. પેલું તિલક મંદિર છે, પેલું મૈત્રી ભવન છે, સામે જે છે એ પ્રાર્થના મંદિર છે, આ દાદા મંદિર છે, આ જે છે એ લાલા મંદિર છે, અને આ જે છે એ સામે અહીંયા આ આપણે વલ્લભ મંદિર છે. આ બધા જ અહીંયા સ્વાતંત્ર્યની ચળવળના ઘણા બધા જે કંઈ પ્રોગ્રામો થયા છે એને જન્મ લઈને બધા જ નિવાસોના, છાત્રના નિવાસોના, એ પછી એ નિવાસોના નામ પણ એ તે આધારે જ એનું નામાંકન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં એ પ્રકારની એ લોકોનું ઘડતર થાય, વિદ્યાર્થીઓ એમાંથી કંઈક પાઠ શીખે, અને છાત્રામાં રહેતા રહેતા એ પોતે એમાંથી જ કંઈક મેળવે એમ કરીને એ હેતુસર આ રીતે છાત્રની ગોઠવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના થોડા થોડા જૂથ પ્રમાણે 9માના 10માના અલગ અલગ છાત્રાઓની વ્યવસ્થા અહીંયા એ પ્રમાણે કરવામાં આવી છે. આ જે સાહેબ છે એ ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળાએથી આવી તે પહેલાં 8, 9, 10, 11 અને 12 એમ કરીને બુનિયાદી લેવલના શૈક્ષણિક કાર્યક્રમો અહીંયા ચાલતા, અને આજે પણ એ ચાલી રહ્યા જ છે. અત્યારે 9, 10, 11 અને 12, 9, 10 જે છે એ બુનિયાદી પ્રવાહનું કામ કરે છે, ગાંધી વિચારની નઈ તાલીમના વિચાર હેતુસર અહીંયા 9માં અને 10માં એ પ્રકારના શૈક્ષણિક પ્રોગ્રામો ચાલે છે. બાળકો કૃષિ અંતર્ગત ઉદ્યોગનો વિષય પણ શીખે છે, અને
એ ઉદ્યોગને, કૃષિ ઉદ્યોગમાં ને પોતે પોતાના જીવનમાં એને ચરિતાર્થ કરે છે. વેડશી આશ્રમને જ્યારે નામ લઈએ, વેડશી આશ્રમ જ્યારે આપણે વેડશી આશ્રમની જ્યારે વાત કરીએ ત્યારે આપણી આંખ સમક્ષ અથવા આપણને તરત જ જુગતરામ દવે, ચિમનલાલ ભટ્ટ, નાનુભાઈ પટેલ, નારાયણભાઈ દેસાઈ એવા અનેકવિધ જે વ્યક્તિઓ જેણે આ આશ્રમની ધરતી માટે એ લોકો ખૂંદી પડ્યા છે. અને અહીંયા એમણે એક એવી પ્રવૃત્તિઓ શરૂ કરી, અત્યારે જે આપણે વડલો જોયો, એટલે વેડશી આશ્રમનું નામ લઈ એટલે આખા વિદ્યાર્થી જગતમાં અને જે લોકો કેળવણીકાર જગતમાં અને સમગ્ર સમાજની અંદર વેડશીનો વડલો એ ના આપણા સમક્ષ આવીને ઊભો રહે. એ વેડશીનો વડલો જ્યારે જુગતરામ કાકાનું અવસાન થયું ત્યારે નાનુભાઈ પટેલે એમની સ્મૃતિમાં અહીંયા એ વડલાનું રોપણ કર્યું છે. અને 1984 દિવસે કાકાનું અવસાન થયું હતું. કાકાનો જન્મ જે છે એ 1 સપ્ટેમ્બર 1892 એમનો જન્મ થયો અને એમનું અવસાન જે છે એ 14/3/1985 દિવસે થયું. આ જે જગ્યા છે એ પ્રાચીનામે ઓળખાય છે અને એમાં જુગતરામ કાકાનું એ મૂળ નિવાસ સ્થાન છે. કાકા અહીંયા વેડશીમાં જ્યારે આવ્યા 1926 જુગતરામ કાકા વેડશીમાં આવ્યા, ત્યાર પછી શરૂઆતના 40 વર્ષ એમણે આ જગ્યા પર પોતે કાઢ્યા છે. પોતાના 26 આવ્યા પછીના શરૂઆતના એટલા ટૂંકમાં 4 દાયકા સુધી જુગતરામ કાકા એ આ નિવાસ સ્થાનમાં નિવાસ કર્યો છે. કાટાળી કેળી પર પુષ્પ
બની પથરાજો ઝેર જગત ના જીરવી જીરવી ઝેર જગત ના જીરવી જીરવી ચરણો મારા નિત તારી સમીપે ધાજો અયાના પ્રત્યેક સ્પંદને અયા